नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय विज्ञान प्रकरण नंबर 2 आहारना घटको एनो भाग 1 एनो अभ्यास करीशु। विद्यार्थी मित्रों, तमे प्रकरण 1 मां एवा खाद्य पदार्थोनी यादी बनावी के जेने आपणे खाई शकीए छीए। भारतना विविध भागोमां विविध राज्योमां खाद्य पदार्थनी ओळख मेळवी ए पण आपणे जोयुं। तो विद्यार्थी मित्रों, आ चेप्टरनी अंदर आहारना घटको एना अंदर आपणे सौ प्रथम विविध राज्योमां जोवा मळता आहार घटको जोईशुं थोड़ा। त्यारबाद आहारना घटको विषे अभ्यास करीशुं। आहारना घटकोना जे प्रकार आप्या है, कार्बोदी, प्रोटीन, चरबी, विटामिन, खनिज क्षारो, पाचक रेसाओ, पाणी, त्यारबाद आपणे विटामिनो, दरेक विटामिनो विषे, एना स्रोतो, एनी अगत्यता, त्यारबाद समतोल आहार, त्रुटिजन्य रोगो, एनी व्याख्याओ, एनो अभ्यास करीशुं। तो सौ प्रथम आपणे आजे जोईए के विविध राज्योना लोकोना केटलाक सामान्य भोजन जोईए। समझो के पहलू आपेलू पंजाब, तो पंजाबनी अंदर मकाईनो रोटलो, राजमा, वालना बीज, पछी सरसवनुं शाक, दही, घी लोको खोराक माले। त्यारबाद जोईए आंध्र प्रदेश, तो आंध्र प्रदेशनी अंदर पण तमे जुओ भात, तुवेर दाळ, पछी कंदूर। कंदूर एटले टिंडोळा कहेवाय, जे आंध्र प्रदेशनी अंदर कंदूर जे कहेवाय एने शुं कहेवाय, कंदूर जे खोराक लेवामां आवे एने टिंडोळा कहेवाय, आपणे ગુજરાતમાં શું કહીએ, ટિંડોળા। પછી છાસ, ઘી, અથાણું વગેરે વગેરે। ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ભાત, રોટલી, તુવેર દાળ, બટાકાનું શાક, છાસ, સલાડ જેવા સામાન્ય ભોજન આપણે લઈએ છીએ। રાજસ્થાનની અંદર આપણે જોઈએ તો બાજરીના રોટલા, બાટી, પછી કઢી, દાળ, ભીંડીની સબ્જી, પછી ત્યારબાદ અથાણા, પછી લસણની ચટણી, પછી ઘેવર, આ બધા રાજસ્થાનની અંદર સામાન્ય ભોજન કહેવાય। આમ તમે જુઓ કે જુદા જુદા રાજ્યોના લોકોના ભોજનમાં પણ શું જોવા મળે, વિવિધતા જોવા મળે। જુદા જુદા રાજ્યોના લોકોના ભોજનમાં પણ વિવિધતા જોવા મળે છે। તો આપણે હવે શરૂઆત કરીએ કે આપણા આહારની દરેક વાનગી, આપણા આહારની દરેક વાનગી બે કે બેથી વધુ ખાદ્ય પદાર્થોની બનેલી છે। આપણા આહારની દરેક વાનગી બે કે તેથી વધુ ખાદ્ય પદાર્થની બનેલી છે। તો હવે અહીંયા સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું પોષક દ્રવ્યો। તો પોષક દ્રવ્યો કોને કહેવાય, તો આપણા આહારમાં શરીર માટે જરૂરી, આપણા આહારની અંદર શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે। આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે એને પોષક દ્રવ્યો કહેવાય, અને પોષક દ્રવ્યોને આહારના ઘટકો પણ કહેવાય। પોષક દ્રવ્યોને શું કહેવાય, આહારના ઘટકો પણ કહેવાય। તો આપણે જોઈએ કે પોષક દ્રવ્યો એટલે શું। તો એની વ્યાખ્યા જોઈએ પહેલા કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય
તેને શું કહેવાય? પોષક દ્રવ્યો કહે છે. બીજો પોઈન્ટ લખીએ કે પોષક દ્રવ્યો શરીર આપણા આહારમાં શરીરમાં આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. પોષક દ્રવ્યોને આહારના ઘટકો પણ કહે છે. આ જે પોષક દ્રવ્યો એ પોષક દ્રવ્યોને આહારના ઘટકો કહે છે. પોષક દ્રવ્યોને આહારના ઘટકો પણ કહે છે. હવે જોઈએ આપણે આહારના ઘટકો વિશે. તો આહારના મુખ્ય ઘટકો તો હવે અહીંયા આહારના આપણે મુખ્ય પોષક દ્રવ્યો આહારના મુખ્ય ઘટકો તો જોઈએ. આહારના મુખ્ય પોષક દ્રવ્યો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન આ મુખ્ય ઘટકો છે, તથા પાચક રેસા, ખનિજ ક્ષાર તથા પાચક રેસા અને પાણી. તો અહીંયા તમે જો આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો તથા પાચક રેસા અને પાણી, તો આ આહારના મુખ્ય પોષક દ્રવ્યો કહેવાય. આહારના પોષક દ્રવ્યો કહેવાય, આહારના ઘટકો કહેવાય. આહારના ઘટકો તો પણ આહારના ઘટકો કહો તો પણ ચાલે, આહારના મુખ્ય પોષક દ્રવ્યો આહારના પોષક દ્રવ્યો કહો તો પણ ચાલે. કાર્બોદિત સ્ટાર્ચ, કાર્બોદિત એટલે સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી એટલે લિપિડ, ચરબીનું બીજું નામ લિપિડ, વિટામિન, ખનિજ ક્ષારો, પાચક રેસા એટલે વૃક્ષાંશ કહેવાય, અને પાણી. તો તમે જો કાર્બોદિત એટલે સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી એટલે લિપિડ બીજું નામ, વિટામિન, ખનિજ ક્ષારો, પાચક રેસા એટલે વૃક્ષાંશ કહેવાય, અને પાણી. તો પાચક રેસાને શું કહેવાય? વૃક્ષાંશ. તો અહીંયા તમે જુઓ આપણે દરેકનો એના સ્ત્રોતો કયા, કાર્બોદિતના સ્ત્રોતો, આ બધાના સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કરવાનો હોય, ત્યારબાદ એની અગત્યતા વિશે અભ્યાસ કરવાનો હોય, એનું મહત્ત્વ શું, અગત્યતા શું, ત્યારબાદ આપણે સૌ પ્રથમ પહેલાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એ ખાદ્ય પદાર્થમાં છે કે નહીં, કાર્બોદિત, પ્રોટીન, ચરબી એ ખાદ્ય પદાર્થમાં છે કે નહીં એની ચકાસણી કરવા માટે આપણે થોડી કસોટી જોવાની છે. તો આપણે એ કસોટીઓ જોઈએ. તો પહેલાં આપણે જોઈએ કાર્બોદિત માટે. તો પહેલાં કાર્બોદિત એના વિશે આપણે પહેલાં જોઈએ. હવે એની કસોટી માટે આપણે આયોડીનનું દ્રાવણ જોઈશે, પછી કસનળી જોઈશે, અથવા એક પ્લેટ લો તો બી ચાલે, કાચની એક પ્લેટ લો તો બી ચાલે, કસનળી લો તો પણ ચાલે. તો અહીંયા પહેલાં સૌપ્રથમ આયોડીનનું દ્રાવણ બનાવવાનું. હવે આયોડીનનું દ્રાવણ બનાવવા માટે શું કરવું પડે? તો આયોડીનનું મંદ દ્રાવણ બનાવવાનું હોય. આયોડીનનું કયું દ્રાવણ? મંદ દ્રાવણ. તો આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી
पानी थी अर्धी भरेली, पानी थी अर्धी भरेली टेस्ट ट्यूब कस नली कहवाय? टीटी टेस्ट ट्यूब। तो पानी थी अर्धी भरेली कस नली, एना अंदर टिंचर आयोडीन बजार में तैयार मळे टिंचर आयोडीन, ए टिंचर आयोडीन आयोडीन ना કેટલાક ટીપા નાખવાના, સમજો કે 10 જેવા ટીપા નાખવાના, બરાબર? તો ટિંચર આયોડીન એના થોડાક ટીપા નાખવાના અને શું તૈયાર થઈ જશે? આયોડીનનું મંદ દ્રાવણ, અને એનો ઉપયોગ આપણે કાર્બોદિતની ચકાસણી કરવા માટે કરીશું। તો આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડીનના કેટલાક ટીપા, એટલે થોડા ટીપા નાખવાના, જેથી આપણને આયોડીનનું મંદ દ્રાવણ મેળવી શકાય। હવે આયોડીનનું મંદ દ્રાવણ એ કાર્બોદિતની ચકાસણી કરવા માટે થાય, તો સૌ પ્રથમ આપણે અમુક પદાર્થો લઈશું, ખાદ્ય પદાર્થો, અને એના ઉપર આયોડીનના દ્રાવણના 2-3 ટીપા નાખીશું, અને જો દ્રાવણનો રંગ ભૂરો કે કાળો થશે તો એનો મતલબ એવો કે એના અંદર કાર્બોદિત હાજર છે, સ્ટાર્ચ હાજર છે। તો જોઈએ આપણે, તો સૌ પ્રથમ કાચની પ્લેટ અને બીજું લઈએ ખાદ્ય પદાર્થની અંદર બટાટા, પછી બટાકા લઈએ, પછી લઈએ રોટલી, ભાત, રાંધેલા ભાત, બટાટા, રોટલી, રાંધેલા ભાત। તો આને બટાકા હોય એને ચીરી કાપી અને કાચની પ્લેટ ઉપર મૂકવાનું, બટાકાને વચ્ચેથી કાપી અને કાચની પ્લેટ ઉપર મૂકશો, અને ત્યારબાદ આયોડીનનું જે મંદ દ્રાવણ બનાવ્યું એ મંદ દ્રાવણના 2-3 ટીપા ડ્રોપરની મદદથી, શેની મદદથી? ડ્રોપર તૈયાર જ મળે, ડ્રોપર, એ ડ્રોપરની મદદથી આયોડીનના મંદ દ્રાવણના 2-3 ટીપા એ બટાકાની જે ચીરી હોય એના ઉપર નાખવાના। થોડા સમય પછી તમે જોશો તો એ ભૂરો કે કાળો રંગ થયેલો જોવા મળશે, તમને ભૂરો કે કાળો રંગ થયેલો જોવા મળશે, એનો મતલબ કે એના અંદર સ્ટાર્ચ હાજર છે, કાર્બોદિત હાજર છે। ત્યારબાદ આપણે રોટલી લઈએ, તો રોટલી ઉપર પણ તમે આયોડીનના મંદ દ્રાવણના 2-3 ટીપા નાખશો તો પણ એ રોટલી ઉપર રંગ પરિવર્તન થયેલું જોવા મળશે અને એ ભૂરો કે કાળો રંગ તમને જોવા મળશે। ત્યારબાદ રાંધેલા ભાત ઉપર પણ તમે આયોડીનના મંદ દ્રાવણના 2-3 ટીપા નાખશો ડ્રોપરની મદદથી, તો તમને એ રંગ પરિવર્તન થયેલું જોવા મળશે અને ભૂરા કે કાળા રંગની હાજરી જોવા મળશે। તો એનો મતલબ કે બટાટા, રોટલી, રાંધેલા ભાત એના અંદર કાર્બોદિત હાજર છે, એટલે કે સ્ટાર્ચ હાજર છે। તો આ જોઈએ આપણે શેની કસોટી, કાર્બોદિતની કસોટી। ત્યારબાદ આપણે પ્રોટીનની કસોટી જોઈએ, કાર્બોદિતની જોઈએ, હવે ત્યારબાદ આપણે પ્રોટીનની કસોટી જોઈએ। કાર્બોદિતની આપણે જોઈએ, હવે પ્રોટીનની જોઈએ। હવે પ્રોટીનની કસોટી કરવા માટે આપણે ખાદ્ય પદાર્થ લેવો પડશે, સમજો કે ચણા હોય, મગ હોય, વાલ હોય, વટાણા હોય, સોયાબીન હોય, રાજમા હોય, કોઈ બી લઈ શકો, સમજો કે એક ઘન પદાર્થ છે। તો ઘન પદાર્થ હોય તો એને દળીને ભૂકો કરી દેવાનો, દળીને શું કરી દેવાનો? ભૂકો કરી દેવાનો, અને એ ભૂકાને કસનળીમાં લેવાનું,
અને થોડું પાણી નાખીને એની પેસ્ટ બનાવી દેવાની. પેસ્ટ એટલે આપણને ખબર ને, પાણીમાં થોડું પાણી નાખી અને એની પેસ્ટ બનાવી દેવાની. તો જોઈએ તો સમજો કે મગ, એક ઉદાહરણ લીધું, મગ, ચણા લઈ શકો, અડદ લઈ શકો, કોઈ બી લઈ શકો. સમજો કે પેલા મગ તમે જુઓ તો મગ એ ઘન પદાર્થ કહેવાય, તો એને દળીને ભૂકો કરી દેવાનો એનો, અને એને કસનળીમાં લઈ લેવાનો. સમજો કે આ કસનળી, એમાં મગનો ભૂકો લઈ દીધો અને પછી પાણી નાખવાનું. પાણી નાખશો એટલે એની શું બની જશે, પેસ્ટ બની જશે. મગનો દળેલો ભૂકો કસનળીમાં નાખવાનો, એના અંદર થોડું પાણી નાખવાનું એટલે એની પેસ્ટ બની જશે. અને પેસ્ટ બની અને પછી એમને રહેવા દેવાનું. ત્યારબાદ હવે દ્રાવણ બનાવવાનું. તો પહેલાં આપણે બનાવીશું કોપર સલ્ફેટનું દ્રાવણ. અને ત્યારબાદ બીજું બનાવીશું કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા, એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે NaOH. આ કેવા મોર્થ હતું, એને કહેવાય CuSO4. અને વાદળી રંગનું હોય. હવે જો કોપર સલ્ફેટ એટલે કે મોર્થ હતું, એટલે કે CuSO4. કોપર સલ્ફેટ મોર્થ હતું કહેવાય, એને CuSO4 કહેવાય. આ રાસાયણિક નામ કહેવાય, આ સામાન્ય નામ કહેવાય, અને આ એનું અણુસૂત્ર કહેવાય. આ કોસ્ટિક સોડા એટલે સામાન્ય નામ કહેવાય, આ રાસાયણિક નામ કહેવાય, અને આનું અણુસૂત્ર કહેવાય. હવે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે શું કરીશું? તો કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 ml પાણીમાં 100 ml પાણીમાં 2 gram કોપર સલ્ફેટ ઓગાળી દેવાનો. 100 ml પાણીમાં 2 gram કોપર સલ્ફેટ ઓગાળવાથી શું બની જાય? કોપર સલ્ફેટનું દ્રાવણ બની જાય. કોપર સલ્ફેટનું દ્રાવણ 100 ml પાણીમાં 2 gram કોપર સલ્ફેટ ઓગાળવાથી કોપર સલ્ફેટનું દ્રાવણ તૈયાર થાય, જે આપણે અહીંયા પ્રોટીનની કસોટી માટે જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH, એનું દ્રાવણ બનાવવા માટે 100 ml પાણીમાં 10 gram NaOH ઓગાળવાથી, 100 ml પાણીમાં 10 gram NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા ઓગાળવાથી શું બનાવી શકાય? કોસ્ટિક સોડાનું દ્રાવણ બનાવી શકાય. સો ml પાણીમાં 10 gram NaOH ઓગાળવાથી કોસ્ટિક સોડાનું દ્રાવણ તૈયાર થઈ જાય. આ બંને દ્રાવણનો ઉપયોગ આપણે પ્રોટીનની કસોટી માટે કરવાનો છે, કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ. તો આ રીતે દ્રાવણ બનાવી શકાય આ બંનેના. હવે આપણે પ્રોટીનની કસોટી માટે આપણે પહેલાં વાત કરી કે મગ હોય એ ઘન પદાર્થ, એને દળીને ભૂક્કો કર્યો, એને કસનળીમાં લીધો, થોડું પાણી નાખ્યું એટલે પેસ્ટ બની. હવે એ પેસ્ટ બની એના અંદર એટલે કે આ કસનળીમાં કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખવાના. કેટલા? 2-3 ટીપા નાખવાના, ડ્રોપરની મદદથી 2-3 ટીપા નાખવાના, અને કોસ્ટિક સોડાના 10 ટીપા નાખવાના. કેટલા ટીપા નાખવાના? 10 ટીપા નાખવાના. તો તમે જોશો તો એમાં રંગ પરિવર્તન થયેલું જોવા મળશે, જાંબલી રંગ જોવા મળશે.
અને જાંબલી રંગ એવું દર્શાવે કે આ ખાદ્ય પદાર્થની અંદર પ્રોટીનની હાજરી છે, આ ખાદ્ય પદાર્થની અંદર પ્રોટીનની હાજરી છે. તો આ રીતે તમે ચણા, અડદ એના અંદરથી પણ એનો દળીને ભૂક્કો કરી એની પેસ્ટ બનાવી કોપર સલ્ફેટના 2-3 ટીપા, કોસ્ટિક સોડાના 10 ટીપા નાખી અને કસોટી કરી શકો. આ બધા જે કોપર સલ્ફેટનું અહીંયા 2 ગ્રામ છે એ સોલિડ મળે, ઘન પદાર્થો મળે તૈયાર કોપર સલ્ફેટ, એને પાણીમાં નાખવાનું હોય. આમાં પણ ઘન પદાર્થો હોય, NaOHનો ઘન પદાર્થ હોય, એના અંદર તમે પાણીની અંદર નાખો તો એનું દ્રાવણ તૈયાર થઈ જાય. દ્રાવણ એટલે દ્રાવક અને દ્રાવ્ય બંને મિશ્ર થાય એટલે દ્રાવણ બને. પાણીની અંદર બનાવેલું દ્રાવણ, પાણી કોઈ પણ પદાર્થ હોય એને પાણીની અંદર નાખો એટલે એનું દ્રાવણ તૈયાર થઈ જાય. તો આ રીતે તમે કોસ્ટિક સોડાનું દ્રાવણ અને કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી અને જે પેસ્ટ બનાવી, મગ હોય ચણા હોય એની પેસ્ટ બની, એના અંદર 2-3 ટીપા અને 10 ટીપા નાખવાથી જાંબલી રંગ દર્શાવે, તો એનો મતલબ એવો થયો કે પ્રોટીનની હાજરી ચકાસવા માટે જાંબલી રંગ આવે. આ ખાદ્ય પદાર્થની અંદર જાંબલી રંગ જોવા મળે તો એનો મતલબ કે એના અંદર પ્રોટીનની હાજરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચરબી. ચરબીનું આપણે પરીક્ષણ કરવાનું છે, એની કસોટી કરવાની છે. હવે ચરબીની કસોટી કરવા માટે તો સૌ પ્રથમ ખાદ્ય પદાર્થનો નમૂનો લેવાનો. હવે કોઈ પણ ખાદ્ય પદાર્થ લઈ શકો તમે, ચરબી હોય એવો કોઈ ખાદ્ય પદાર્થ. સમજો કે મગફળી, પછી તે તલ આવે, તલ એ પણ લઈ શકો તમે. તો મગફળી લો, તલ લો, પછી કાજુ હોય, બદામે, અખરોટે, સૂકા મેવા હોય એ પણ લઈ શકો તમે. તો અહીંયા આપણે મગફળી લઈએ. એ મગફળીને તમારે કાગળમાં વીંટી દેવાની અને એના ઉપરથી પથ્થર એના એ કાગળમાં વીંટાળી અને એને ઉપર પથ્થર મારવાનો અથવા છુંદી નાખવાનો, એને ધીમે ધીમે કાગળ ફાટી ના જાય એ રીતે. તો પછી તમે ખોલીને જોશો તો તમને કાગળ ઉપર તેલના ડાઘ જોવા મળે. કાગળ ઉપર શું જોવા મળે? તેલના ડાઘ જોવા મળે. અને એનો મતલબ એવો થયો કે એના અંદર ચરબી રહેલી છે. અથવા તો એવું ના કરવું હોય તો મગફળીનો દાણો લઈ અને જે વ્હાઈટ કાગળ હોય, સફેદ કાગળ હોય, એના ઉપર આમ થોડું ઘસવાનું અને તમે જોશો પછી પ્રકાશમાં જોવાનું. એને પ્રકાશની અંદર તમે જોશો તો એના અંદર તે ઉપર તેલના ડાઘ પડેલા જોવા મળશે તમને. તેલ હોય એમાં પાણી, તેલ હોય એને તેલની અંદર કાગળને થોડો ડબોળો તો પણ તમને જોવા મળે, તેલના ડાઘ જોવા મળે. તો આ રીતે પણ એની કસોટી કરી શકાય. તો કાગળ ઉપર તેલી પદાર્થના ડાઘ જોવા મળે અને એનો મતલબ એવો થયો કે એના અંદર ચરબી રહેલી છે. તમે મગફળી લો, તેલ લો, તલ લો, કોપરું, આપણા ઘેર કોપરું હોય એ કોપરાની મદદથી પણ તમે એના ઉપર ઘસી, કાગળ ઉપર ઘસવાનું બરોબર, અને પછી એને પ્રકાશમાં જુઓ તો તે ઉપર કાગળ ઉપર તૈલી પદાર્થના ડાઘ જોવા મળે અને જે હાજરી સાથે સૂચવે કે એના અંદર ચરબી રહેલી છે. તો આ રીતે પણ તમે ચરબીની કસોટી કરી શકો. ત્યારબાદ આપણે અભ્યાસ કરીએ. કેટલાક સ્ત્રોતો જોઈએ. તો પહેલો આપણે સ્ત્રોત જોઈએ કાર્બોદિત. હવે એના અંદર એવું છે કે કાર્બોદિત એ શેમાંથી આપણને પ્રાપ્ત થાય, કાર્બોદિતનું પ્રાપ્તિ સ્થાન શું, કાર્બોદિતની અગત્યતા શું, તો એ આપણે જોઈએ. તો પહેલા આપણે અભ્યાસ કરીશું કાર્બોદિત. એ કાર્બોદિતનું આપણે પ્રાપ્તિ સ્થાન જોઈએ, ક્યાંથી આપણે કાર્બોદિતના સ્ત્રોત શું, ક્યાંથી આપણને પ્રાપ્ત થાય કાર્બોદિત. તો અહીંયા કાર્બોદિતના સ્ત્રોત, તો પહેલાં તો આપણે કાર્બોદિત ક્યાંથી મળે જોઈએ અને પછી એની જોઈએ અગત્યતા. તો પહેલાં આપણે કાર્બોદિત, તો કાર્બોદિત ક્યાંથી મળે? તો કાર્બોદિત
એ આપણને ઘઉં, બાજરી, મકાઈ, ચોખા જેવા ધાન્યોમાંથી મળે, બટાટા, સક્કરિયા જેવા કંદમૂળમાંથી મળે, પછી શેરડી, મધ, ગોળ જેવા ગળ્યા પદાર્થમાંથી મળે, સફરજન, કેળા, ચીકુ જેવા આપણને ગળ્યા ફળોમાંથી મળે. તો આ બધી જગ્યાથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય. તો જોઈએ આપણે તો કાર્બોદિતના સ્ત્રોત. તો પહેલું આપણે જોઈએ ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી. પછી જોઈએ બટાટા, શક્કરિયા જેવા કંદમૂળમાંથી. આ શું કહેવાય એને? કંદમૂળ કહેવાય. પછી શેરડી, મધ, શેરડી, મધ, ગોળ જેવા ગળ્યા પદાર્થોમાંથી. અને સફરજન, ચીકુ, પછી કેળા જેવા ગળ્યા ફળોમાંથી મળે. તો આ થઈ ગયા કાર્બોદિતના સ્ત્રોત. આપણને આમાંથી કાર્બોદિત પ્રાપ્ત થાય. હવે કાર્બોદિત એની અગત્યતા શું, એનું મહત્વ શું? તો કાર્બોદિત એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવાય. ઉર્જા એટલે શક્તિ. એ કાર્બોદિત ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવાય. એ શું કરે? તે કાર્ય કરવા માટેની આપણને જરૂરી શક્તિ પૂરી પાડે. એટલે એને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ બીજું, ચરબી. તો ચરબી આપણને શેમાંથી પ્રાપ્ત થાય? તો એ જોઈએ. ચરબી એટલે લિપિડ. ચરબી એટલે શું કહેવાય એને? લિપિડ. ચરબી આપણને શેમાંથી પ્રાપ્ત થાય? તો ચરબી એ આપણને મગફળી, તલ, કોપરું, તેલ જેવા વનસ્પતિ પદાર્થમાંથી પ્રાપ્ત થાય. પછી સૂકા મેવા જેવા કે કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવામાંથી પ્રાપ્ત થાય. ત્યારબાદ દૂધ, દૂધની બનાવટો, પછી ઘી, ઈંડા, માંસ, માછલી જેવા પ્રાણીજ પદાર્થોમાંથી પ્રાપ્ત થાય. તો આ બધી જગ્યાથી આપણને ચરબી પ્રાપ્ત થાય. તો જોઈએ આપણે ચરબીના સ્ત્રોત. તો પહેલું આપણે જોઈએ મગફળી, કોપરું, તેલ, તલ જેવા વનસ્પતિ જ પદાર્થો કહેવાય. પછી દૂધ, દૂધની બનાવટો, ઘી, માંસ, માછલી, ઈંડા વગેરે આ પ્રાણીજ પદાર્થો કહેવાય. મગફળી, કોપરું, તેલ, તળ જેવા વનસ્પતિ પદાર્થો કહેવાય. દૂધ, દૂધની બનાવટ, ઘી, માંસ, માછલી, ઈંડા પ્રાણીજ પદાર્થો કહેવાય. ત્યારબાદ સૂકા મેવા એટલે કે બદામ, કાજુ, અખરોટ જેવા સૂકા મેવામાંથી પ્રાપ્ત થાય.
तो आ बधी जगह अपने चरबी प्राप्त थाय एटले के लिपिड मगफली कोपरू तेल तल वनस्पति पदार्थों बदाम काजू अखरोट जेवा सूका मेवामांथी प्राप्त थाय। त्यार बाद आपणे जोईए એની અગત્યતા કે ચરબીની અગત્યતા શું, જેમ આપણે કાર્બોદિતની અગત્યતા જોઈ કે કાર્બોદિત એ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવાય, એ કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ પૂરી પાડે, ત્યારબાદ ચરબી એટલે લિપિડ, તો એની અગત્યતા શું, તો શરીરમાં શક્તિ સંચય માટે ઉપયોગી છે, શરીરની અંદર શક્તિ સંચય કરે, શક્તિનો સંગ્રહ કરે, સંચય એટલે સંગ્રહ કરવું, શરીરમાં શક્તિનો શું કરે, સંગ્રહ કરે। ચરબી એ કાર્બોદિત કરતાં વધુ ગરમી અને શક્તિ ઉત્પન્ન કરે, ધ્યાન રાખજો, ચરબી એટલે કે લિપિડ એ કાર્બોદિત કરતાં વધુ શક્તિ અને ગરમી ઉત્પન્ન કરે, એના કરતાં બમણી શક્તિ ઉત્પન્ન કરે, બમણી, કાર્બોદિત કરતાં વધુ બમણી શક્તિ અને ગરમી ઉત્પન્ન કરે ચરબી, એટલે કાર્બોદિત કરતાં વધુ શક્તિ અને ગરમી એ ચરબી ઉત્પન્ન કરે, કાર્બોદિત કરતાં બમણી શક્તિ ઉત્પન્ન કરે ચરબી, અને શક્તિ અને શરીરમાં શક્તિનો શું કરે, સંચય કરે, એનો સંગ્રહ કરે। ત્યારબાદ આપણે જોઈએ પ્રોટીન, એટલે એવું પણ કહેવાય કે કાર્બોદિત અને ચરબી એ ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહેવાય, શું કહેવાય, ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહેવાય, કેમ કે કાર્બોદિત પણ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને ચરબીમાંથી પણ ઊર્જા અને ગરમી શક્તિ, કાર્બોદિત એ શક્તિ આપે, ચરબી એ શક્તિ અને ગરમી બંને આપે, કાર્બોદિત એ શક્તિ આપે જ્યારે ચરબી એ શક્તિ અને ગરમી બંને આપે, એટલે બંને ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઊર્જા આપવાવાળા ખોરાક કહેવાય, ઊર્જા આપવાવાળા ખોરાક કાર્બોદિત અને ચરબી, બરાબર। ત્યારબાદ આપણે જોઈએ પ્રોટીન વિશે અભ્યાસ કરીએ, તો પ્રોટીનના સ્ત્રોત કયા, પ્રોટીન આપણને શેમાંથી પ્રાપ્ત થાય, તો પ્રોટીન ખાસ કરીને કઠોળમાંથી મળે આપણને, તો જોઈએ તો પ્રોટીન એ મગ, ચણા, વાલ, વટાણા, તુવેર, અડદ, સોયાબીન, રાજમા વગેરે કઠોળમાંથી મળે આપણને, મગ, ચણા, વાલ, વટાણા, તુવેર, અડદ, સોયાબીન, રાજમા વગેરે કઠોળમાંથી આપણને મળે, એમાં સૌથી વધારે પ્રોટીન મળે તો સોયાબીનમાંથી, પ્રોટીન સૌથી વધારે મળતું હોય તો સોયાબીનમાંથી સૌથી વધુ પ્રોટીન મળે છે। તો તમે જો આ કઠોળમાંથી મળે, બીજું ક્યાંથી મળે, તો દૂધ, આ વનસ્પતિ કહેવાય, વનસ્પતિ પદાર્થો, આજે તમે જોયું મગ, ચણા, વાલ, વટાણા, અડદ, સોયાબીન, રાજમા જેવા કઠોળમાંથી વનસ્પતિ પદાર્થો કહેવાય, એના સિવાય દૂધ, પનીર, માછલી, ઈંડા, માખણ, દૂધ પનીર માંસ માછલી ઈંડા માખણ વગેરે પ્રાણી પદાર્થોમાંથી મળે, તો આ
આમ વનસ્પતિ પદાર્થો અને પ્રાણીજ પદાર્થો આ બંનેમાંથી આપણને પ્રોટીનના સ્ત્રોત મળે, દૂધ, પનીર, માંસ, માછલી, ઈંડા, માખણ જેવા પ્રાણીજ પદાર્થો. હવે જોઈએ એની અગત્યતા, એની અગત્યતા, એનું મહત્ત્વ શું. તો કે નવા કોષો અને પેશીના સર્જનમાં, જે આપણે શરીરની અંદર જે કોષો બનતા હોય એ નવા કોષો અને પેશીના સર્જનમાં મળે. જે આપણે શરીરના અંદર કોષો બનતા હોય એ નવા કોષો અને પેશીના સર્જનમાં. પછી શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે, શરીરના સમારકામ માટે જરૂરી છે, ઘસારો પૂરો ઘસારો પડતો હોય ઘસારો પૂરો પાડવા માટે પણ જરૂરી છે, એટલે એનું સમારકામ કરે. નવા કોષો અને પેશીના સર્જનમાં, શરીરની વૃદ્ધિ માટે, ઘસારો પૂરો પાડવા માટે, શરીરનો ઘસારો પૂરો પાડવા માટે, એનું સમારકામ કરવા માટે પણ જરૂરી છે. તો આ રીતે આપણે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એ ત્રણની કસોટી જોઈ કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજર છે કે નહીં, ચરબી હાજર છે કે નહીં, કાર્બોદિત હાજર છે કે નહીં. ત્યારબાદ આપણે કાર્બોદિતના સ્ત્રોતો અને એનું અગત્યતા, પ્રોટીનના સ્ત્રોતો અને એની અગત્યતા, ચરબીના સ્ત્રોતો અને એની અગત્યતાનો અભ્યાસ કર્યો.